भजन रामदास जी गोंडलिया एम केदारनाथ साधु ने सन्यासी प्यासी पूर्ण प्रेम सरोवर तरोवर संत जान चौथा वर्षे मेघ परमारथ ने कारण चारो धरिया दे बापू गुरु पूर्णिमा की बधाई सरोवर संत जन भया भाई केवी कृपा संतो महापुरुषो ने गुरु नो महिमा तो माया भया परमपार केवी गुरु ने गुरु कृपा तो बधाई माथे गुरु कृपा तो होय छे मारे जे देखाड़े छे पण हालू आपणे पड़े थाय हरिदूर ना जापा सुधी हरिदूर कैलास मान सरोवर पूरी जाए नक्की माया भाई बता बैठा है खरेखर बापू तमारी माथे कोई वखाण नहीं करता माया भाई પણ આ સત્ય ઘટના તમને વાત કરું છું. પહેલી વાર જયારે આ મહાપુરુષ ને એમ કહેવાય છે કે એક જોડી એના ગુરુ મહારાજ ના કપડા અને ખાલી 100 રૂપિયા કેટલા 100 રૂપિયા એક જોડી લુગડા અને કરશનદાસ સેવાદાસજી એમ કહેતા હતા રાજુદાસ બાપુ ને કે તમારે રાણ પર નડાજાવા જવાનું છે આ 100 રૂપિયા અને ભજન કરજો અને લક્ષ્મીની વાહે તમે કોઈ બહુ ધોળતા નહીં લક્ષ્મીજી તમારી વાહે આવે સાહેબ આ ગુરુ મહારાજ ના શબ્દ હતા આ ગુરુ થાય પરમેજી હમાદાર એવા સંતા માને યાદ કરી ગંગા ને કાંઠે ગુરુ મહારાજ નીકળી ની વાત છે 5 મિનિટ તમારો રામ ચાલુ થઈ ગયો બધા જોડાઈ લેજો પછી આપણે બીરજુભાઈ માયાભાઈ હું તો બા તણે ઉપર ગયા હું છે તો મજા આવે છે આનંદ આવે 5 મિનિટ માં મારો એટલે જો આવો બીરજુભાઈ બધને હમણાં જે આ બધાય એટલે સામે બેઠા હોય તો પબ્લિક ને થોડું કામ પાવર એક માયાભાઈ બેઠા છે કિદાનભાઈ બેઠા છે કિદુભાઈ બેઠા છે અને આ પેટી તમારે કઈ કહેવાનું છે એને કે પેટી બીજુભાઈ ની હું કોક માયાભાઈ બાપુની રે હવે એ હમાદાર આવ્યા ગંગાભાઈ હમાદાર મોકલ્યા પાજો સેવાદાસ બાપુ ને કે ભાઈ હવે સેવાદાસ બાપુ ને કયો અહીંયા પરબે આવે અને ઈ અવસ્થામાં એમ કહેવાય છે કે પ્રેમદાસ બાપુ બહુ બીમાર હાલતમાં જેના ગુરુ મહારાજ સમ્રાટ સેવાદાસ બાપુ કીધું મારા ગુરુ મહારાજ ને મજા નથી અને માને કહેજો કે આ મારા ગુરુ મહારાજ છે એમ બધું એક કાર્ય થઈ જાય અથવાઈ જાય મારાથી બધું જેમ બને હું એમ જેથી બને એટલી સેવા ગુરુ મહારાજ ને કરી દો અને પછી અને ઈ ગંગામાં પણ એ જમ લાગો ઈ ગંગામાં અને પરબની આઠમી તારીખમાં કીર્તિદાનભાઈ કંઠી આવે કંઠી નીકળે છે જોજો ગુરુ ધારણ કરવા માટે ગામડે ગામડે થી કોઈ નાના એવા મોટા માણસો હોય કદાચ પરબે ન પહોંચી શકે તો વર્ષમાં એક વાર પરબની પ્રણાલિકા એવા છે કે ગામડે ગામડે જાય એક બે દિવસ ત્યાં ઉતારા કરે અને પછી જેને જેને ગુરુ ધારણ કરવા હોય ગુરુ ધારણ કરી લઈએ એટલે એ પરબ ની કંઠી કહેવાય એ પરબ ને કંઠી માં લઈ અને એમ કહેવાય છે કે ગંગામાં રાણપુર રહેતા ની બાજુમાં રાણપુર ગામ અને ત્યાં આવે ત્યાં આવે એટલે ત્યાં ના એક વણી છે એમ કહેવાય છે કે બાડો બેલો કે બોબડો જે ઘર પુત્ર ન હોય જીવન કેરી જ્યોતમાં એને ધબક અંધારા હોય હવે ઈ શેઠ પેટ વાંધિયા એને સંતાન નહીં અને ઘણા જગ્યાએ કેટલી માનતાઓ કરી કેટલાય દેવસ્થાન ફેરવી નાખ્યા પણ સંતાન ન મળે એમાં એમ કહેવાય છે પરબના સાધુની ત્યાં પધરામણી બાજુમાં અને એમાં એને કોઈએ કીધું કે શેઠ પરબથી આવ્યા છે ગંગામાં હે કે પરબના પીર ગંગામાં આવ્યા છે અને એને તમે જઈને વાત કરો તો કે ભાઈ હું કેટલાય દેવસ્થાન પાણા એટલા પીર મેં ગયા છે પણ મારે શેઠ માટીની ખોજ છે કે પણ આજ પરબની કંઠી છે રામદેવજી મહારાજ નો પાઠ છે ભજન છે અને બધાએ પરબના સાથે
સાધુ સંતો મહાપુરુષો તો તમે ત્યાં બધરામણી ત્યાં જઈને તમે વાત કરો ને, વાત કરવામાં તમને શું વાંધો છે? એટલે એમ કહેવાય છે કે વાણી અહીં જઈ અને સીધા ગંગામાના પગ પગડ્યા કે માં ઘણું આપ્યું છે, ભગવાને મને ઘણું આપ્યું છે, પણ જે આપ્યું છે એને ભોગવવા વાળો કોઈ નથી, અને મેં એવી બધી બધી વાતો સાંભળી છે માં, અને બધે હું જી આવ્યો છું, પણ મને એક માણસે એમ કીધું કે આ તો પરબના સાધુ છે, પરબના ઓલિયા છે, કોઈ નહીં ખેતર વાળીયું, કોઈ નહીં ગામ ઘરાટ, જ્યાં આકાશી રોજી ઉતરે નકલક દેવી દાર, આ ઈ શિલો છે કે તમે એને જઈને વાત કરો તો મારે શેર માટીની કોટ છે, અને આંખ માંથી આંસુ આવી ગયા, ગંગા માંથી રહેવાનું નહીં, અને સાધુ ને સન્યાસી જ્યાંથી પૂર્ણ પ્રેમના કીધો કે જા વાણિયા તારે ત્યાં દીકરાનો જન્મ થાય અને કાનમાં હોનાની કડી હોતો જો જન્મ થાય તો માનજી દેવીદાસ બાપા લીધો. દેવી ગંગા ને કાંઠે તમે મોજ કરાવી હતી એવી પાસે આપણે અહીંયા લહેર કરાવવાની, તો ભાઈ કીર્તિદાનભાઈ જજો. ઓ કી સુંદર સુંદર
और लक्ष्मी आपकी जय हो। रसिक भाई से सूरज भी आया था, सूरज भाई हमारा ओमवार को सूरज मामा, भरत भाई भिवंडी, केतन भाई मुंबई, क्या क्या केतन भाई, सूरज भाई अंधेरी भी बता खूब भाव भावना लेने आया था, बापू साथ वर्षों से जुड़ा रहा था, लागी परंपरा ने वैरागी परंपरा, कदाच वैरागी परंपरा हमें कोई खबर नहीं, पर ये समर्पित से बापू
ભક્તિ ઈ સાચું શીખવાડે કે તમારા સદગુરુને તમારા પ્રિય પાત્રને તમે પ્રેમ કરો, મર્યાદ ન કરો, બાપુ યાદ ન કરો, બાપુ યાદ ન કરો, બાપુ કરે ઈ તો પ્રીતમ કા કસ દોષ નહીં હે વો તો હે बटा ने कोई शेरी ओत नहीं बटा ने चिंता करने की जरूरत नहीं नजर उतारो
કાઢે છે ઓર સાથે કે તું બેઠ અને અંબાજી મારા દાસ કાઢે મેરે યાર હસના
तुमसे मिलकर ना जाने क्यों, तुमसे मिलकर ना जाने क्यों, और भी कुछ याद आता है, याद आता है, आज का अपना याद नहीं है, आज का अपना याद नहीं है, जन्म से मिलकर
उस गुरुदास कहते हो हमें लगते दौलत की बात तो दुनिया का हम भी है यार भाई सुमारो परमेश्वर ने रूपई साल तो मता उन दी नाश तो दी मालिक सी ओ ना रही है तेरी दौलत दुनिया और मन माया माया है दो प्रकार की जो कोई समझ के खा एक मिलावे मेरे राम से दूजी नरक में ले जा माया ने केम उपयोग करवो जो माया ने केम प्रेम करवो जो आखो प्रेम नो प्रदेश है बाबू आप
Yeah.
गोप गोकुलानंद जीवन यशोदा नंद के नमी हे कृष्ण ब्रज चंद हो चुम चुम बारे बारे बजरे Oh,
સંગીત થી શબ્દ થી ભજન થી એટલો ભાવ હોય છે. અમેરિકામાં અગર કેટલા વાગ્યા છે બપોરના બાદ ધોમ ગત્તામાં, પણ એને ભજન ની ધૂન છે એટલે સુનકર બંશી સુનકર બંશી. એવું એમને ગીત ગમે છે ત્યારે થોડી ધીરજ રાખો મારા બાપ. Hey, no, 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 no.
मानव बाबा देवनी होली बता।
મારું પૂરું નથી થતું. આ પોપ ટાળે તો હું વાત કરું વાલા. ખરેખર ગુરુ પૂર્ણિમા નો દિવસ હોય અને સાહેબ આપને આથી વિશેષ આવજો. આનંદ આજ નો આવે તો પછી ક્યારે આવે? કેવા ભાવથી જીવતી ભલે આ દોઢ બે વર્ષના વાણા વ્યાગ્યા